ललित વિસ્તરા નામને ગ્રંથ છે, એમાં હરિભદ્રસુરી મહારાજે જે તીર્થંકરના આત્મા હોય છે એની 10 વિશેષતા મૂકી, માં પહેલી વિશેષતા મૂકી, આ કાલમ એતે પરાર્થ વ્યસની ન, ભગવાન બનવું હોય તો સ્વાર્થી પણ છોડવું પડશે. ભગવાન બનવાની પહેલી કન્ડિશન, દેરાસરમાં ધર્મનાથ શાંતિનાથ મહાવીર સ્વામી મુનિસુરત જે પણ પરમાત્મા બેઠા છે ને, એ બધાએ એક ગુણની જબરજસ્ત આરાધના કરી હતી, અને એ ગુણનું નામ છે પરોપકાર. જેટલા પરોપકાર વધારે કરો છો એટલા તમે તીર્થંકર નામ કર્મની નસ્તિકમાં જઈ રહ્યા છો. ભગવાનના આત્મા આગલા ભવની અંદર તીર્થંકર નામ કર્મ બાંધવા માટે પરોપકારનો જબરજસ્ત કાર્ય કર્યું, એના કારણે આગળ જતા તીર્થંકર નામ કર્મ બાંધી બેઠા. આ કારણ એ તે પરાર્થ વ્યસની ન, તમને પાનનું વ્યસન હોય, તમને સિગરેટનું વ્યસન હોય, તમને બીડીનું વ્યસન હોય, પરમાત્માને પણ વ્યસન હતું, પણ એ વ્યસન શેનું હતું? પરોપકાર. તમે પૂજા કરવા જાઓ, તમારું કેસર વાટો છો ને બાજુમાં એક એજેડ કાકા આવ્યા છે, એને પણ કેસર વાટવું છે. તમે ક્યારે કીધું લાવો કાકા તમારું કેસર હું વાટીને તમને આપું? તમે વાટતા હો તો ને, આખા ગામની વાટવામાંથી ઊંચું આવે તો કેસર વાટે? વાટ્યું ક્યારે? આ તો એક એક્ઝામ્પલ છે. હું એ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ કાર્ય કરતા હો ને, એ વખતે તમને કોઈક દેખાય કે એ પણ એ જ કાર્ય કરવા જઈ રહ્યા છે, લાવો. હું તમે દૂધ લેવા ગયા, બાજુવાળાનું દૂધ લાવી શકાય કે ના લાવી શકાય? તમે એકલા સ્કૂટર પર આવી રહ્યા છો, સમજો સવારના વ્યાખ્યાનમાં તમારી પાછળની સીટ ખાલી છે, કોક કાકા કોક કાકી, કાકા કાકી સાંભળજો, બીજું કઈ સાંભળતા નહીં બાજા. લિફ્ટ આપવામાં તો માસ્ટર છો તમે, કોલેજમાંથી બહાર નીકળ્યા પછી ઘણાને લિફ્ટ આપી દીધી છે. નહીં, કોક દેખાય તમને એમ ન થાય કે લાવ તમે બેસી જાઓ, હું તમને પ્રવચન સભામાં, તમે વ્યાખ્યાનમાં જાઓ છો ને, હું તમને છોડી દઈશ, ક્યારેય નહીં. તમારા કરતા તો એનો માળી સારો છે. આ જૈનનગર જૈન સંઘનો એક માળી છે, એનું નામ નયન, ખબર છે? ભાઈ જૈનનગરવાળા જરા આંગળી ઊંચી કરો. આ સભામાં જૈનનગરવાળા ભાઈઓ બહેનો બેઠા હોય તો અહીંના માળીનું નામ ખબર છે? હવે તો ખબર જ હોય ને, મેં કીધા. હવે જેટલા સંઘમાંથી આવ્યા છો એ બધાને પૂછું છું, પૂજા તો કરતા જ હશો નહીં, દેરાસર જતા હશો, ત્યાંના માળીનું નામ ખબર છે? તમે જે દેરાસરમાં પૂજા કરો છો એના માળીનું નામ તમને આવડે? કુછ નહીં. તમને ગાડીની જેટલી ચિંતા છે એટલી ડ્રાઈવરની ચિંતા નથી. દરેક જગ્યાએ તમારો સ્વાર્થ આગળ કર્યો છે. જે વેનમાં તમારા દીકરા કે તમારો ભાઈ જ કે તમારી બેન જતી હોય, એ વેનની તમને ચિંતા કરી, એ વેન જે ચલાવે છે એની ચિંતા કરી? કુછ નહીં. મારા બાબલાનું શું, મારા ભાઈનું શું? માળી છે, નયન નામનો માળી છે. અમારી સાથે એક નાનો છોકરો છે, એને ભગવાનની ફૂલ પૂજા કરવાનો બહુ ઇન્ટરેસ્ટ. અમે વિચાર્યું કે રોજે રોજ રૂપિયા આપીને એ ફૂલ લઈએ, એ કરતા બેટર છે કે દર મહિને એનો હિસાબ કરી નાખશું. એટલે મેં એ માળીને બોલાવ્યો, મેં કીધું આ છોકરો છે, રોજ તમારી પાસે ફૂલ લેવા આવશે, તમારે એને 25-30 રૂપિયાના ફૂલ આપી દેવાના, મહિને એનો હિસાબ કરાવી નાખશું. હવે સાંભળજો, આ માળીએ મને કીધું કે મારા સાહેબ તમે પહેલી વાર ચોમાસું કરવા? મેં કીધું હાસ, તો આ જૈનનગરમાં હું પહેલી જ વાર ચોમાસું કરવા આવ્યો. મને કે હું 22 વર્ષથી આ જૈનનગરમાં માળી તરીકે છું, અને 22 વર્ષથી મારો નિયમ છે કે અહીંયા જે પણ ઉપાશ્રયમાં સાધુ મહારાજ આવ્યા હોય ને, એમની સાથે જે પણ મુમુક્ષુ હોય, દીક્ષાર્થી હોય, એમની સાથે જે પણ છોકરો રહેતો હોય ને, એનો એક પણ રૂપિયો મારે નહીં લેવાનો, એને જેટલા રૂપિયાના ફૂલ લેવા હોય બધા ફ્રીમાં આપવાના. મારા સાહેબ હું તો સંસાર નહીં છોડી શકું, એ આખો સંસાર છોડી શકે છે, તો હું મારા ફૂલના પૈસા ના છોડી શકું.